બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામરોલી ખાતે પ્રાંતિજ તલોદ તાલુકા કક્ષાનો ક્ષત્રિય સમાજ આયોજિત 27મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 78 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પ્રાંતિજ તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 27મા સમૂહ લગ્નોત્સવ તારીખ 30/4/2023 રવિવારના રોજ પ્રાંતિજના મામરોલી ગામ ખાતે આવેલ સમાજવાડી ખાતે યોજાયા હતા, જેમાં 78 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તો પ્રાંતિજ તલોદ તાલુકા ઠાકોર ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી અને સમાજના પ્રમુખ જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય તથા સમાજના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી લાલસિંહ રાઠોડ, મંત્રી ભરતસિંહ મકવાણા, સહમંત્રી જીવનસિંહ ચૌહાણ, ખજાનચી રાયસિંહ મકવાણા, ઓડિટર દશરથભાઈ મકવાણા સહિત સમાજના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો સહિત 60,000થી પણ વધારે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાવળ ટીવી પ્રાંતિજ. પ્રાંતિજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત 27મો સમૂહ લગ્ન મામરોલ તાલુકા પ્રાંતિજ મુકામે આજે યોજાઈ રહ્યો છે. 78 કન્યા દીકરા દીકરીઓનો આજે સમૂહ લગ્ન છે. વર્ષોથી આ પ્રમાણે અમે સમૂહ લગ્ન કરીએ છીએ. તાલુકાઓમાં પ્રાંતિજ તલોદમાં તમામ સમાજનો અમને ખૂબ આવકાર સહકાર અમને મળે છે. આ ઉપરાંત અન્ય સમાજો પણ એમાં સહભાગી બનીને સહકાર આપે છે. કોઈ પણ જાતના તકલીફ વગર નિર્વિઘ્ને અમારો આ સમૂહ લગ્ન રંગે ચંગે આ પ્રમાણે આ ચાલી રહ્યો છે. તમામ પ્રકારની અમે એમને સુવિધાઓ પણ દીકરા દીકરીઓને આપીએ છીએ અને અમારા સમાજના નાના મોટા સૌ બધા જ આજે બધું જ ભેદભાવ ભૂલીને આને સમૂહ લગ્ન સફળ થાય એ માટેના તનતોડ પ્રયત્નો કરીએ છીએ. આમાં માતાજી પણ અમને ખૂબ સાથ અને સહકાર આપે છે. આવું આ ભવ્ય સમૂહ લગ્ન